हेलो, नमस्कार विद्यार्थी मित्रों। आजनो आपणो विषय भौतिक विज्ञान प्रायोगिक के जेनो विषय कोड छे 055। आपणुं धोरण 12 नो प्रयोग नंबर 1 ओमनो नियम नो उपयोग करीने जे अज्ञात अवरोध आपणने आपेलो छे एनुं अवरोधनुं मूल्य एटले के आर नुं मूल्य केटलुं छे એ શોધવા માટે આપણે આ પ્રયોગ કરવાના છે। તો જે માટેનો જરૂરી વિદ્યુત પરિપથ જે માટેનું જરૂરી વિદ્યુત પરિપથનું જે બોર્ડ છે જે પણ તમે અહીંયા અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો, તો જે એને કહેવાશે આપણે ઓમ લો ઓપરેટર્સ। તો જે પણ તમે અહીંયા સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો, આ પરિપથમાં તમને દેખાય જ છે કે એક અવરોધ અહીંયા દર્શાવેલો છે। એ આ અવરોધનું મૂલ્ય આપણે શોધવાનું છે। આ અવરોધને અત્યારે આપણે કેપિટલ આર કહી દઈએ। શું કહીએ આપણે અત્યારે? કેપિટલ આર અત્યારે કહી દઈએ। હવે આ અવરોધનું મૂલ્ય શોધવાનું છે જેથી આપણે એની સાથે જરૂરી કેટલાક ઉપકરણો જોડવા પડે છે। તો જે ઉપકરણો એટલે કે સાધનો કયા કયા જોડવાના છે જેના વિશે તમને તમારી પ્રયોગ પોથી માર્ગદર્શિકામાં માહિતી આપેલી છે, અને અત્યારે તમે કયા કયા ઉપકરણો જોડવા પડશે જેની માહિતી અત્યારે આ જે તે સ્ક્રીન પર જે બોર્ડ એ બોર્ડ પર પણ અત્યારે જોઈ જ શકો છો। સીધે સીધી ડાયરેક્ટ ત્યાં જ અત્યારે ચર્ચા કરીએ તો આ માટે તમારી પાસે સૌથી પહેલાં અવરોધ હોવા જોઈએ। તો જનરલી આપણે કોઈ બીજો પણ અવરોધ અત્યારે લઈ જ શકીએ છે, તો જે માટે અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે તમને સ્ક્રીન પર કોપરનો તાર દેખાય છે, આ કોપરનો તાર કે જેની અત્યારે આપણને લંબાઈ પણ જાણતા નથી, આ કોપરના તારને આપણે મીટર સ્કેલ વડે એટલે કે ફૂલ પટ્ટી તમે જેને કહો છો એનો ઉપયોગ કરીને આ તારની લંબાઈ પણ શોધીશું। તો જે માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક મીટર સ્કેલનો ઉપયોગ કરી અને આ તારની લંબાઈ છે એ આપણે આ પ્રમાણે અત્યારે શોધી શકીએ છીએ, અને આ તારની લંબાઈ આપણને ખબર છે। ત્યાર પછી આપણે જેમ ધોરણ 11માં ભણ્યા હતા એ પ્રમાણે આ જે તાર છે એ તારનો વ્યાસ પણ આપણે આ પ્રમાણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીને શોધવો પડશે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના આ ભાગમાં આપણે આ તારને ફિટ કરી દેવાનું હોય છે, અને ત્યાર પછી આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના આ રાઉન્ડ સ્કેલ અને મેઇન સ્કેલ આ બંને સ્કેલનું અવલોકન લઈ અને એ અવલોકનના આધારે આપણે આ તારની વ્યાસ ભાગ્યા 2 બરાબર આપણે એની ત્રિજ્યા આપણે શોધી શકીએ, અને ત્રિજ્યાનું આપણને ખબર હોય તો જે તે આ તારનો ક્ષેત્રફળનું મૂલ્ય પણ આપણને મળી જાય છે। તો આ પ્રમાણે જે આ અજ્ઞાત અવરોધ જે છે આપણી પાસે એ અજ્ઞાત અવરોધ ની લંબાઈ આપણને અત્યારે માહિતી મળી જાય મીટર સ્કેલથી, અને એના વ્યાસની માહિતી આપણને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના આધારે મળી જાય છે। અને આ તાર આપણે જે અત્યારે લીધો છે એ કઈ ધાતુનો છે? કોપર ધાતુનો તાર છે। હવે આપણે જો ટેબલમાં કે જેમાં આપણે વિદ્યુત કોષોમાં વિદ્યુત અલગ અલગ પ્રકારના આવા ધાતુના વાહક તારોની અવરોધકતાના મૂલ્યોને દર્શાવતા ટેબલમાં કોપરના તાર માટે અવરોધકતાનું મૂલ્ય ખબર હોય તો આર ઇઝ ઇક્વલ ટુ રૂએલ ઓપન એ, તો એ ઇક્વેશનની અંદર તમારા પાસે કોપરના તાર માટે અવરોધકતા પણ હોય છે, લંબાઈ આપણે અત્યારે મીટર આપી છે, ક્ષેત્રફળ આપણે માઇક્રોમીટર સ્ક્રૂગેજ વડે માપી છે, તો એ પ્રમાણે આ કોપરના તારનો અવરોધ આપણને કેટલો છે એ મૂલ્ય તમે અહીંયા શોધી શકો છો। હવે માપનના આધારે મળ્યું છે એને આપણે પ્રાયોગિક રીતે પણ એટલું જ મૂલ્ય મળે તે પ્રમાણેના પ્રયાસો કરવા જોઈએ, તો જે માટે આપણે શું કરીશું? ઓમના નિયમનો ઉપયોગ કરી અને આ જે આપણે ધાતુનો તાર છે એની સાથે વોલ્ટમીટર એમીટર જેવા ઉપકરણો જોડી અને આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું। તો જે માટે આપણે બેટરી એલિમિનેટરનો ઉપયોગ કરી અને એને લાઇનમાં આપણે આ તારને જોડાણ કરી અને એ જોડાણ દ્વારા આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, તો
રિવોસ્ટેટ જોડીને એ તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલવાનું છે, વિદ્યુત વોલ્ટેજનું, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ બદલવાનું છે. અને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યને આધારે, વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યને આધારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવી રીતના બદલાય છે જે આપણે અહીંયા નોંધવાનો પ્રયત્ન કરીશું. તો જે પણ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ, તો આપણે ઓમનો નિયમ, વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરની અંદર પણ ભણી જ ગયા છે, તો ઓમનો નિયમ શું કહે છે કે જો કોઈપણ વાહક તાર હોય, કોઈપણ વાહક તાર હોય અને એ વાહક તારનો કોઈ ચોક્કસ અવરોધ હોય, તો આ અવરોધના બે અંતિમ છેડાઓ, તો આ બે અંતિમ છેડાઓ તમે અત્યારે આપણે લઈ જ શકીએ સીધે સીધા, તો આ બંને અંતિમ છેડાઓ ના સાથે આપણે એક સમાંતરમાં એક વોલ્ટમીટર જોડીએ, સમાંતરમાં એક વોલ્ટમીટર આ પ્રમાણે જોડવાનું હોય છે. તો આ પ્રમાણે અવરોધના સમાંતરમાં એક વોલ્ટમીટર જોડ્યું છે અને આ અવરોધને શ્રેણીમાં આપણે એક એમીટર જોડવું પડે. તો અવરોધને શ્રેણીમાં આપણે એમીટર આપણે એક જોડેલું છે. કેમ વોલ્ટમીટરને આપણે સમાંતરમાં જોડીએ છીએ? કારણ કે આ વોલ્ટમીટર છે એ પણ એનો પોતાનો એક આંતરિક અવરોધ ધરાવે છે. આ વોલ્ટમીટરનો જે આંતરિક અવરોધ હોય એને આપણે કહીએ દઈએ સ્મોલ આર. તો એ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ એ ખૂબ જ મોટો લેવામાં આવે છે. કેવો લેવામાં આવે છે? મોટો લેવામાં આવે છે. મોટો વોલ્ટેજ, મોટો અવરોધ લેવાના લીધે વિદ્યુત પ્રવાહ આ વોલ્ટમીટર મારફતે વધુ મૂલ્યનો વહેતો નથી. મોટાભાગનો જે વિદ્યુત પ્રવાહ આવશે એ ક્યાંથી પસાર થશે? અવરોધ સ્મોલ આરની અંદર પસાર થશે. એ જ રીતે બીજું ઉપકરણ છે એમીટર. તો એ મીટર માટે જે એનો અવરોધ જે છે એ કેટલો લેવામાં આવે છે? નાનો લેવામાં આવે છે. શક્ય તેટલો કેવો લેવામાં આવે છે? નાના મૂલ્યનો લેવામાં આવે છે, જેથી બને એટલો વિદ્યુત પ્રવાહ એ સીધો સીધો એ મીટરમાંથી પણ પસાર થઈ જાય અને આપણે આ એ મીટરનો અવરોધ અવગણી શકીએ. વોલ્ટમીટરનો અવરોધ કેવો લેવાનો છે? મોટો હોય છે. એ મીટરનો અવરોધ કેવો હોય છે? નાનો હોય છે. હવે આ અવરોધમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે આપણે આ અવરોધને એક જે તે આપણા ઉપકરણ એટલે કે બેટરી સાથે જોડવું પડશે, એટલે કે ઊંચા વિદ્યુત સ્થિતિમાન સાથે આપણે જોડવું પડશે. તો જેનો આપણે સર્કિટ ડાયાગ્રામ હવે પૂર્ણ કરીએ, તો જે માટે આપણે આ પ્રમાણે કોઈ બેટરી, તો કોઈ બેટરી સાથે આ પ્રમાણે આપણે હવે જોડાણ કરીએ છીએ. તો બેટરીનો આ જે છેડો છે ધન છેડો થશે, આ જે છેડો તમારો બેટરીનો કયો છેડો થશે? ઋણ છેડો થશે. તો આ પ્રમાણે આપણો આ સર્કિટ ડાયાગ્રામ પૂર્ણ કરી શકાય. પરંતુ અંતે આપણે આ વિદ્યુત પરિપથને કંટ્રોલ માટે, એટલે કે ચાલુ કરવા કે બંધ કરવા માટે આપણે એક કળ પણ રાખવી પડશે. તો આ પ્રમાણે આપણે એને એક અહીંયા કળ રાખી શકીએ. તો જે પ્રમાણે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું એ તમને દર્શાવેલું છે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે જે તમારા વિદ્યુત પરિપથમાં આટલા ઉપકરણોની તમને જરૂર પડે. પરંતુ અહીંયા તમે જોઈ જ શકો છો કે જે ધન છેડો છે જેમાંથી વિદ્યુત પ્રવાહ નીકળી અને આ તરફ અવરોધ મારફતે વહી છેડામાં આવશે, તો જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે એનું જ રહેશે. તમે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારી શકો નહીં કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડી શકો નહીં. જે મૂલ્યનું વિદ્યુત પ્રવાહ અહીંયાથી બેટરીના ધન છેડામાંથી નીકળતો હોય, જેટલા ઇલેક્ટ્રોન્સ વહેતા હોય એના આધારે જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે એટલા જ મૂલ્યનો અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો રહે છે. તો આપણે શું કરવાનું છે? આપણે તો શું કરવા માંગીએ છીએ કે જે એના સરખામણીમાં આપણો વિદ્યુત પ્રવાહ એ કેવી રીતે બદલાય છે એનો આપણે આલેખના આધારે સંબંધ મેળવવા માંગીએ છીએ. શું કરવા માંગીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન એટલે કે વી ને આપણે એક્સ અક્ષ પર લેવાનું છે અને વાય અક્ષ પર આપણે શું લેવા માંગીએ છીએ? વિદ્યુત પ્રવાહ લેવા માંગીએ છીએ. અને આ પ્રમાણે જે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ છે એના અલગ અલગ મૂલ્યો મેળવીએ અને એના અલગ અલગ બિંદુ આપણે મેળવીએ અને આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ માંગીએ છીએ. તો એવું કરવા માટે આપણા પાસે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટમીટરના મૂલ્યો પણ આપણે અલગ અલગ રીતે બદલી શકતા હોવા જોઈએ, એ મીટરના પણ અલગ અલગ મૂલ્યો આપણે બદલી શકતા હોવા જોઈએ. તો જે માટે આપણે આ પરિપથમાં એક બીજો ચલિત અવરોધ જોડવાની જરૂર પડે છે. કેવો અવરોધ જોડવાની જરૂર પડે છે?
चलित अवरोध जोड़वानी जरूर पड़े छे। तो विद्यार्थी मित्रों आपणे चलित अवरोध एटले आपणे शुं करवुं पड़शे, रियोस्टेटनो उपयोग करवो पड़शे। तो जे रियोस्टेट छे ए आ प्रमाणे, धारो के आपणे अहींया कंईक जोड़िए, तो रियोस्टेटनो आ एक छेड़ो अहींया, रियोस्टेटनो नीचेनो छेड़ो अहींया, અને જે વચ્ચેનો છેડો છે એ બેટરીનો જે છેડો આવતો હોય એ છેડાને આ પ્રમાણે આપણે અહીંયા જોડવું પડશે। તો આ પ્રમાણે રિયોસ્ટેટના ત્રણ છેડાઓ, છેડો એ, છેડો બી અને છેડો આ વચ્ચે આવતો જે છેડો છે એ છેડો સી, એ આ પ્રમાણે અહીંયા જોડાય છે એવું અહીંયા કહી શકાય। હવે આમાંથી બેટરીના ધન છેડામાંથી નીકળેલો પ્રવાહ ક્યાં પસાર થશે? પહેલાં રિયોસ્ટેટમાં પસાર થશે, અને રિયોસ્ટેટ જે પ્રમાણે સ્લાઇડર સેટ કરીએ, જે પ્રમાણે રિયોસ્ટેટનું સ્લાઇડર વધારીએ, રિયોસ્ટેટનું સ્લાઇડર ઘસાડીએ, એના આધારે વિદ્યુત પ્રવાહ વધારે અથવા તો ઓછો આ પરિપથ મારફતે તમારા અવરોધમાંથી પસાર થઈ અને પાછો બેટરીમાં જશે। તો જેના વિશે પણ આપણે અહીંયા આગળ જોઈએ, તો જુઓ વિદ્યુત પ્રવાહ ક્યાંથી આવે છે? ધન છેડા મારફતે આ તરફ આવશે। તો અત્યારે અહીંયા દર્શાવીએ તો વિદ્યુત પ્રવાહ આ જેટલા મૂલ્યોનો અહીંયા, એ જ રીતે જે વિદ્યુત પ્રવાહ એ જ વિદ્યુત પ્રવાહ ક્યાં જશે? અહીંયા ઉપર તરફના ભાગમાં વિદ્યુત પ્રવાહ જશે। ત્યાર પછી એ જ વિદ્યુત પ્રવાહ ક્યાં મારફતે પસાર થશે? અવરોધ મારફતે પસાર થશે, અને એ જ વિદ્યુત પ્રવાહ હવે અવરોધ મારફતે જઈને ત્યાર પછી ક્યાંથી પસાર થશે? એ મીટરમાંથી પસાર થશે, અને એ જ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ક્યાં? આ પ્રમાણે નીચે તરફના ભાગમાં આવશે આ મૂલ્ય, અને અંતે એટલા જ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ તમારી બેટરીમાં પાછો સામેલ થાય છે, એટલો જ પાછો ઉમેરાય છે। તો આય જેટલો વિદ્યુત પ્રવાહ નીકળી અને ફરી પાછો અવરોધ મારફતે કેટલો આવે છે? આય જેટલો। આપણે અહીંયા એવું ચોક્કસ ધારવાનું છે કે વોલ્ટમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। શા માટે આપણે વોલ્ટમીટરમાંથી નહીં થવા દેવા માંગતા? કારણ કે વોલ્ટમીટર આપણે એવું લઈએ છીએ કે જેથી આનો મોટો અવરોધ હોય, જેનો મોટો અવરોધ તેમાંથી વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થતો હોય છે, એટલે કે વોલ્ટમીટરમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એને આપણે અત્યારે અવગણી શકીએ છે। તો આ પ્રમાણે જે તે તમારો આ વિદ્યુત પરિપથ એ તમારે કંઈક તમારા પ્રાયોગિક કાર્ય માટે જોડવો પડશે। તો કે આ પ્રમાણે જે આ બેટરી જોડેલી છે, એટલે કે વી વોલ્ટેજ ધરાવતી જે બેટરી જોડેલી છે, જેને કે તમે સ્ક્રીન પર પણ અહીંયા જોઈ શકો છો, તો આ બેટરીના મારફતે આમાં હવે અહીંયા જે જોડેલી આપણે અહીંયા એક વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરવા માટે અહીંયા એક આપણે કળ જોડી દઈએ છીએ, તો જે અત્યારે અહીંયા હું જોડી દઉં છું એક કળ। તો હવે કળ લગાવી પછી જો આ પ્રમાણે અહીંયા ડોટ દોરેલો હોય, તેનો ક્યાંય કળ ચાલુ છે, સ્વિચ ચાલુ છે એવું કહેવાય। જો આ ડોટ અહીંયા હું ના દોરું તેનો મતલબ કે અત્યારે કળ અહીંયા બંધ છે, આ પ્રવાહ વિદ્યુત પ્રવાહ અહીંયા વહેશે નહીં। તો અત્યારે જો હવે આ પ્રમાણે આ કળ જોડી દઉં છું, અંદર પિન નાખી દેવાનું, તો જોડાઈ જાય ત્યાર પછી આ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે। હવે અત્યારે ધન આમાંથી વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે, આ વિદ્યુત પ્રવાહ કેટલો આ અવરોધમાંથી પસાર થવો દેવો જોઈએ, જે તમે આ રિયોસ્ટેટના સ્લાઇડરની મદદથી કંટ્રોલ કરી શકો છો। તો આ સ્લાઇડરને જો તમે ઉપર તરફ ખસાવશો તો એ અવરોધનું મૂલ્ય ઘટશે અને જેથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે, અને એ જ સ્લાઇડરને થોડું નીચે તરફ ખસાવો તો એના અવરોધનું મૂલ્ય તમારું વધશે અને જેથી ઓછા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થશે। તો આ પ્રમાણે જે તે વોલ્ટમીટરનું પણ રીડિંગ બદલાશે અને એમીટરનું પણ જરૂરિયાત પ્રમાણે રીડિંગ બદલાશે, અને એના જે રીડિંગ બદલાય છે, તો ધારો કે કોઈ ચોક્કસ વિદ્યુત સ્થિતિમાન કે બે વોલ્ટના લીધે, બે વોલ્ટના કારણે આકસ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ મળે છે, તો એના માટેનું આ પ્રથમ રીડિંગ થયું કહેવાય। એ જ રીતે બીજો વોલ્ટેજનું મૂલ્ય આપણે મેળવીએ અને એના માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે, તેનું આપણને આ પ્રમાણે બીજું રીડિંગનો પોઈન્ટ મળે। એ જ રીતે ત્રીજું એક રીડિંગ લઈએ અને એનું ત્રીજું આ પ્રમાણે આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે, તો એનો પણ આપણે આ પ્રમાણે પોઈન્ટ મળે, અને આ પ્રમાણે બને એટલા શક્ય તેટલા આપણે વધુ પ્રયત્નો, એટલે કે વધુ અવલોકનો લેવાનો પ્રયાસ કરીશું। તો આપણે ધારી લઈએ અત્યારે કે આપણે 6થી વધારે રીડિંગ અત્યારે લીધા છે, તો આ પ્રમાણે બધાએ જે રીડિંગ છે એ આ પ્રમાણે એક સુરેખ જેવા તમે જોઈ શકો છો, એક જ લાઇનમાં આવે એ પ્રમાણે તમે જોઈ શકો છો। તો આ પ્રમાણે તમને આ લેખની અંદર બિંદુઓ મળશે, અને આ બધા બિંદુઓને આપણે જો એક સીધી લાઇનમાં જોડી દઈએ, તો આ પ્રમાણે સીધી લાઇનમાં જ્યારે આપણે જોડીએ તો આપણને એક સુરેખ રેખા મળે છે કહેવાય। કેવી રેખા મળે છે કહેવાય? સુરેખ રેખા। તો એનો ઉપયોગ તમારે સ્કેલના ઉપયોગ વડે એ સુરેખા દોરવી જોઈએ, તો અત્યારે હું દોરી દઉં।
सीधे सीधी रेखा, तो आ प्रमाण सीधे सीधी रेखा मळे छे। तो जेना आधार आपणे एवं कही सकिए कि आ जे आपणो विद्युत स्थितिमान जे छे, शुं छे? विद्युत स्थितिमान, जे आ वोल्टमीटर वडे दर्शावामां आवतुं विद्युत स्थितिमान, ए मीटर वडे दर्शावामां आवता विद्युत प्रवाह ने सम प्रमाणमां होय छे। एटले आपणो संबंध शुं अहींया मळशे कि विद्युत स्थितिमान ए विद्युत प्रवाह आई ने सम प्रमाणमां होय छे। अने आ समप्रमाणतानो निशान दूर करीने आपणे एक अचळांक मूकवो पड़े, तो वी इज इक्वल टू आपणे कई अचळांक मूकीशुं अने जेने कहीशुं आपणे अज्ञात अवरोध, आ स्मोल आर जे अज्ञात अवरोध कहेवाय छे, अने आई जे छे एनी साथे गुणाकारमां आवशे। तो तमारुं इक्वेशन शुं बने छे? वी इज इक्वल टू आर इंटू आई। तो आ जे तमारुं सूत्र बने छे ए सूत्र क्यूँ छे? ओमना नियमनुं सूत्र छे। तो आ प्रमाणे विद्यार्थी मित्रों आपणे ओमनो नियम नु आ सूत्र ए तारवीशुं, अने ज्यां आर ने सूत्रनो करता बनावी, अने आ जे आपणे आलेख दोरीए छे आ प्रमाणे जे आपणे आलेख मळे छे तेमां आ विद्युत स्थितिमान अने विद्युत प्रवाहनो तफावत मेळवानो प्रयत्न करशुं। जो अहींया आर नुं हवे इक्वेशन लखीए आपणे, तो शुं मळशे आपणने? वी ओपन आई, आ प्रमाणे वी ओपन आई तमारुं इक्वेशन बनशे। तो वी એટલે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થતો તફાવત એટલે આવી દર્શાવી શકીએ, આઈ એટલે કે વિદ્યુત પ્રવાહમાં થતો તફાવત એટલે ડેલ્ટા આઈ વડે દર્શાવી શકીએ। તો આપણે શું કરીએ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો તફાવત એ મેળવવાનો આપણે પ્રયાસ કરીશું। તો આ સૂત્રને હું થોડું સાઈડમાં લખી દઉં અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો આર ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા આઈ। તો જે આપણે આલેખની અંદર એવા બે બિંદુઓ મેળવવાનો પ્રયત્ન કરીએ, ધારો કે આ ઉપરનું બિંદુ એક લઈએ અને એક નીચેનું બિંદુ લઈએ, તો જેના માટે એક આપણે સીધી રેખા આ એક્સ અક્ષને સમાન, તો આ નીચેના બિંદુને અનુલક્ષીને એક્સ અક્ષને સમાંતર રેખા, ઉપરના બિંદુને અનુલક્ષીને વાય અક્ષને સમાંતર રેખા, આને સમાંતર આ થઈ, એક્સને સમાંતર આ થઈ। તો આ પ્રમાણે આ સમાંતર રેખાઓ દોરવાથી તમારો એક કાટકોણ ત્રિકોણ અહીંયા સર્જાય છે। તો આ કાટકોણ ત્રિકોણમાં આ જે બિંદુ છે એને તમે કહી દો એક્સ વન, આને કહી દો એક્સ વી, અથવા તો એના માટે આપણે વોલ્ટેજને અનુલક્ષીને આને કહીએ વી અને આને કહીએ વી જીરો। શું કહેવાશે? વી અને વી જીરો। તો જે વી જીરો, વી એ મોટું છે અને વી જીરો એ નાનું છે, તો આ પ્રમાણે ડેલ્ટા વી બરાબર વી માઇનસ વી જીરો એવું લખાય। ડેલ્ટા વીની જગ્યાએ શું લખાશે? વી માઇનસ વી જીરો। તો આ જે બિંદુ છે એ કયું થયું તમારું? વી, જે ઉપર તરફનું આ બીજા બાકીના બધા ડોટ્સ હું કાઢી દઉં છું જે તમને ખ્યાલ આવે, તો વી અને આ વી જીરો। એ જ રીતે વિદ્યુત પ્રવાહની પણ આપણે અહીંયા જો વાત કરીએ તો આ જે નીચે ઉપર તરફનો જે પ્રવાહ છે એને આપણે કહી દઈએ આઈ, અને નીચે તરફનો જે પ્રવાહ છે એને કહી દઈએ આઈ જીરો। ઉપરનું બિંદુને અનુલક્ષીને આઈ, નીચેના બિંદુને અનુલક્ષીને આઈ જીરો। તો અહીંયા તમને એનું મૂલ્ય પણ આઈ માઇનસ આઈ જીરો આવું મળશે, અને આ બધાય મૂલ્યો તમે જ્યારે આલેખ દોરશો ત્યારે આલેખમાં આઈનું મૂલ્ય પણ તમને ખબર હશે, આઈ જીરોનું પણ મૂલ્ય ખબર છે, વીનું મૂલ્ય પણ ખબર છે અને વી જીરોનું પણ મૂલ્ય છે। હવે આ બધાય મૂલ્યો તમને આ સૂત્રની અંદર મૂકી દેશો તો તમને અજ્ઞાત અવરોધ આરનું મૂલ્ય મળી જશે। તો આ અજ્ઞાત અવરોધ આરનું મૂલ્ય અને આપણી પાસે જે કોપરના તારની લંબાઈ ખબર છે, ક્ષેત્રફળ ખબર છે, અને એની અવરોધકતા કે જે આપણે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ ઓપન એ ના સૂત્રના આધારે મેળવી હતી, એ સૂત્રના આધારે મેળવેલા અજ્ઞાત અવરોધ આરના મૂલ્ય સાથે આ આરના અવરોધના મૂલ્યની શું કરવાની છે? આપણે સરખામણી કરવાની છે કે સાચે સાચા અવરોધનું મૂલ્ય આપણને મળે છે કે નહીં। તો આ પ્રમાણે આપણો આ જે સંપૂર્ણ પ્રયોગ જે છે એ કંઈક કરવાનો હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, એ પ્રયોગના બધાય ઉપકરણોને આપણે જરૂરિયાત પ્રમાણે જોડી પણ દઈએ, અને એને જોડ્યા બાદ એ પરિપથમાં એને ચાલુ કરીને એના બધાય મીટરો ઉપર કેવી રીતના રીડિંગ દર્શાવે છે અને એને નોંધવાના કેવી રીતના છે, જેને લગતા વોલ્ટમીટરના વિડીયો, ઈમીટરના વિડીયો જે તમે એકવાર ફરી જોઈને તમે શીખી જ શકો છો, તેમ છતાં આ પ્રયોગમાં પણ હું તમને એ બધી બાબતો અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો જે માટે આપણે શરૂ કરીએ તે પહેલાં ઓમ લોનું જે એપેરેટસ છે એમાં બધા ઉપકરણો જે જોડવાના છે એ પણ હું તમને અહીંયા એકવાર શીખવાડી દઉં। તો જે તમે અહીંયા જોઈ શકો છો કે રેઝિસ્ટન્સ આર ની સમાંતરમાં વોલ્ટમીટર જોડેલું છે કે જેનો અવરોધ આપણે વધારે લેતા હોય,
એ કેટલા રેન્જનું લેવાનું છે? આપણે 0 થી 10 વોલ્ટની રેન્જનું આપણે લેવાનું છે. એ જ રીતે એની શ્રેણીમાં જ્યાંથી અવરોધ આવે છે તેની શ્રેણીમાં જ આપણે એક મિલિએમીટર જોડેલું છે. તો જે મિલિએમીટર જોડવાનું છે એની પણ રેન્જ કેટલી છે? 0 થી 500 મિલિએમીટર સુધીની રેન્જનું આપણે લેવાનું છે. એની શ્રેણીમાં આપણે આ પ્રમાણે કળ જોડીશું. કળ એટલા માટે કે જ્યારે આપણે જરૂરિયાત હોય વિદ્યુત પરિપથમાં તે પ્રમાણે આ કળ અત્યારે ચાલુ કરી કહેવાય, અને આ પિન આપણે જો કાઢી નાખીએ તો એ કળ અત્યારે તમારી બંધ કરેલી છે કળ એમ પ્રભાઈ. અત્યારે બંધ છે તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં એવું આપણને કહેવાય. તો આ કળને અત્યારે આપણે એની અંદર નાખીને જ રાખીએ. ત્યાર પછી અહીંયા જે ઉપકરણ જે છે એ કયું જોડવાનું છે? રિયોસ્ટેટ જોડવાનું છે. તો રિયોસ્ટેટના પણ તમને 3 પોઈન્ટ દેખી શકાય છે. આ પોઈન્ટ અને રિયોસ્ટેટના પોઈન્ટ તમે જોઈ શકો છો. અને એને બધા એને આપણે વોલ્ટેજ સપ્લાય એટલે કે બેટરી આપણે જોડવાની છે. અને બેટરી પર કેટલો વોલ્ટેજ રાખવાનો છે? 10 વોલ્ટેજનો ડીસી સપ્લાય રાખવાનો છે. કેટલા વોલ્ટનો રાખવાનો છે? 10 વોલ્ટનો ડીસી સપ્લાય રાખવાનો છે, જેનો ધન છેડો અને ઋણ છેડો જેમ આપણને જરૂરિયાત જણાય તે પ્રમાણે આપણે જોડવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી પિનો કેવી રીતના જોડવાની જેના વિશે પણ અત્યારે હું તમને સમજાવી દઉં. તો આપણા પાસે પ્રયોગશાળામાં આ પ્રમાણેની કંઈક પિનો છે, તો જે તમને અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે કે આ પ્રમાણેની કંઈક પિનો છે. કાળા કલરની છે અને રેડ કલરની છે, બે બ્લેક અને રેડ કલરની અલગ અલગ કલરની અવેલેબલ છે. તો જ્યાં તમારો રેડ કલરનો પોઈન્ટ તમને દેખાતો હોય, તો આ જે રેડ કલરનો પોઈન્ટ દેખાય છે, આ રેડ પોઈન્ટ દેખાય છે, આ અને આ અને આ, આ ત્રણ બધા રેડ પોઈન્ટ છે. તો એ રેડ પોઈન્ટની અંદર આ પ્રમાણે બધી રેડ પિનો આપણે જોડી દેવાની. તો આનો જે આ પોઈન્ટ છે એ પ્રમાણે અહીંયા તમારે અંદરના ભાગમાં આ પ્રમાણે આમ દબાઈ દેવાનું છે અને એકવાર આમ ઘસીને ફેરાવી દેવાનું છે, કે જેથી જો એ તમારી પિન પર થોડો બી કાટ લાગેલો હોય તો એ ઘસારાના કારણે તમારું જોડાણ વ્યવસ્થિત અને ચુસ્ત સારી રીતે બની જાય. ત્યાર પછી જેટલી પણ તમારા પાસે રેડ પિનો છે, બ્લેક પિનો છે, આ પ્રમાણે બધી જ જોડી દેવાની હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ જ શકો છો કે હું આખા બધા સર્કિટની અંદર બધી જરૂરી પિનો, રેડમાં રેડ અને બ્લેકમાં બ્લેક, આ પ્રમાણે બધી પિનો અત્યારે હું સર્કિટમાં જોડી દીધી છે. હવે આ સર્કિટના આધારે જ તમને અહીંયા ખ્યાલ આવી જાય કે વોલ્ટમીટરમાંથી આ અંતિમ છેડાની બે પિનો, વોલ્ટમીટરની આ બે પિનો એ તમારે ક્યાં જોડી પડશે? જે તે આ બંને છેડા એટલે કે આ વોલ્ટમીટરની અંતિમ પિનોના બંને છેડા તમારે વોલ્ટમીટરના છેડાઓમાં જોડવા પડશે. એ જ રીતે એ મીટરના બે જે છેડા છે જે પણ અહીંયા તમે જોઈ શકો છો, તો આ એ મીટરના બંને છેડા છે એ તમારે ક્યાં જોડવા પડશે? એ મીટરમાં જોડવા પડશે. ત્યાર પછી જો આ છેલ્લા બેટરીના જે બે છેડાઓ છે જે પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ બેટરીના બંને છેડા છે, આ બેટરીના બેટરી એલિમિનેટરમાં તમારે આ બંને છેડા તમારે જોડવા પડશે. તો આ બેટરી એલિમિનેટરના બે છેડા છે. ત્યાર પછી નીચે તરફના રિયોસ્ટેટના બે છેડાઓ, રિયોસ્ટેટના નીચે તરફના બંને છેડાઓ, તો અંતિમ છેડાઓ એટલે કે આ છેડો અને આ છેડો, આ અંતિમ છેડાઓ જે છે એ તમારા રિયોસ્ટેટના પ્લગઇનમાં જોડવા પડશે. અને ત્યાર પછી જે આ જે છેડો છે એ રિયોસ્ટેટનો કયો છે? વચ્ચેવાળો છેડો એટલે કે ઉપર તરફનો છેડો. આમ રિયોસ્ટેટમાં આ 3 પિનો આપણે અહીંયા જોડવાની થશે. તો જે પણ હું અત્યારે ચાલુ વિડીયોમાં જ તમને કેવી રીતના જોડવાનું છે એ પણ હું તમને અત્યારે દર્શાવી દઈશ. તો જે માટેના વિદ્યાર્થી મિત્રો બધા જે જરૂરી ઉપકરણો છે જે અત્યારે હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ જે છે મિલિએમીટર છે તમે વાંચી જ શકો છો, આ જે છે વોલ્ટમીટર છે, મિલિએમીટરની રેન્જ પણ આપણે તમે ચેક કરીને તમે બતાવી જ દઉં કેટલી રેન્જ છે, 0 થી લઈને 500 મિલિએમીટર. તો જેટલું આપણે અહીંયા વિદ્યુત ઉપકરણમાં જોડાણું છે 0 થી લઈને 500 મિલિએમીટર. વોલ્ટમીટર કેટલું જોડાણું છે? 0 થી 10 વોલ્ટનું. તો આ પ્રમાણે વોલ્ટમીટર પણ તમે જોઈ જ શકો છો કેટલા રેન્જનું છે. તો વોલ્ટમીટરની રેન્જ પણ તમે જોઈ શકો છો કેટલા રેન્જનું છે, 0 થી 10 વોલ્ટ સુધીના રેન્જનું છે. તો જેટલી રેન્જ આપણે અહીંયા લખેલી છે એટલા વોલ્ટનું આ વોલ્ટમીટર આપણે લેવાનું છે. અને બીજું છે આપણા પાસે એક જરૂરી રિયોસ્ટેટ, તો જે રિયોસ્ટેટ પણ અહીંયા તમે જોઈ જ શકો છો. ત્યાર સિવાય બેટરીનો મેઇન સપ્લાય, ઇલેક્ટ્રિકનો મેઇન સપ્લાય એટલે કે શું, બેટરી એલિમિનેટર જોડવાનું છે. અને જે પણ તમે અહીંયા જોઈ શકો છો તમારી પાઠ્યપુસ્તકમાં તમે જો જોશો તો બેટરી એલિમિનેટરની રેન્જ કેટલી રાખવાની છે જેના વિશે પણ તમને અહીંયા લખી દીધું હશે, કે જે કોર્સ જે લેવાનો છે આપણે એ કેટલા રેન્જનો લેવાનો છે, 0 થી 3 વોલ્ટ સુધીની રેન્જનો આપણે લેવાનો
છે અથવા તો 2.5 વોલ્ટના લેવાના છે. એટલે કે તમારું આ જે વોલ્ટ મીટર આ બેટરી એલિમીટર છે એને 2 અને 3ની વચ્ચે, એટલે કે આપણે ચલો અત્યારે તો 4 પર જ રાખી શકીએ, તો એ માટે આપણે વોલ્ટ મીટરને આ પ્રમાણે 4 પર કે જરૂરિયાત પ્રમાણે જરૂરી જણાય તે પ્રમાણે એને બદલી પણ શકીએ નથી. તો આ પ્રમાણે આ બધા ઉપકરણોને સૌથી પહેલાં તો કેવી રીતના જોડવાનું છે એ આપણે અહીંયા જોઈએ. તો જે વોલ્ટ મીટરના 2 છેડા છે, આ વોલ્ટ મીટર જોડેલું છે એના 2 વોલ્ટમીટરના છેડા આપણે ચેક કરો. તો આ જે છેડો છે એ વોલ્ટ મીટરનો છેડો થયો કહેવાય. પછી આ જે છેડો છે એ પણ વોલ્ટ મીટરનો. તો આ પ્રમાણે આ બંને જે છેડાઓ છે એ વોલ્ટ મીટરના અંતિમ છેડાઓ છે, આ લાલ અને આ કાળો. તો એ જે વોલ્ટ મીટરના કાળો કાળા વાયરમાં અને લાલ લાલ વાયરમાં આ પ્રમાણે અહીંયા જોડવાના. એ જ રીતે મિલિયમીટરના 2 છેડા, તો મિલિયમીટરના પણ તો જ્યાં મિલીમીટર એ મીટરના પણ આ 2 જે છેડાઓ છે એ બંને છેડાઓને કાળો વાયર પ્લગિનમાં અને રેડ વાયર આ રેડ પ્લગિનમાં આ પ્રમાણે અહીંયા જોડવાના થાય. તો જે પણ અહીંયા હું જોડી દઉં છું હવે, તો બ્લેક વાયર બ્લેક પ્લગિનમાં, રેડ વાયર હું રેડ પ્લગિનમાં આ પ્રમાણે જોડી દઉં છું. જે કળ જે છે એ અત્યારે અહીંયા ઇનબિલ્ટ જ આવેલી છે, એટલે કે જોડેલી જ છે. અત્યારે આપણે વિદ્યુત પરિપથમાં પ્રવાહ વહેવા દેવા માંગતા નથી, એટલે અત્યારે આપણે આ કળ કાઢી નાખીએ છીએ, જેથી આપણે જ્યારે પણ સ્વિચ ચાલુ કરીએ ત્યારે આ પ્રમાણે વોલ્ટમીટરને રીડિંગ દર્શાવે નહીં. હવે ત્યાર પછી આપણે રિયોસ્ટેટને કેવી રીતના જોડવાનું છે એ પણ જોઈએ. તો જે માટે રિયોસ્ટેટના 3 હું પ્લગઇન કાઢી લઉં છું. અત્યારે તમે જોઈ શકો છો આ જે છે 3 રિયોસ્ટેટનો, ઉપરનો રિયોસ્ટેટનો ઉપરના અને નીચેના બંને, અને રિયોસ્ટેટનો ઉપરનો. તો નીચેના બંને જે છે એટલે આ કાળો અને આ લાલ, તો આ બંને જે પ્લગઇન જે છે એને આ રિયોસ્ટેટના આ નીચેના પ્લગ જોઈ શકો છો તમે, અંતિમ છેડા રિયોસ્ટેટનો નીચેનો બંનેના અંતિમ છેડા, તો એ પ્રમાણે આ બંનેના આ 2 અંતિમ છેડાઓ જે છે આ રિયોસ્ટેટના નીચેના છેડાઓમાં અહીંયા જોડવા પડશે. તો જે પણ તમે અહીંયા જોઈ જ શકો છો, તો જે લાલ વાયર છે એ લાલ પ્લગિનમાં, બ્લેક વાયર છે બ્લેક પ્લગિનમાં આ પ્રમાણે લગાવવાનું. તો આ પ્રમાણે લાલ વાયર હું લાલ પ્લગિનમાં અત્યારે ભરાવી દઉં છું અને બ્લેક વાયર અત્યારે હવે હું બ્લેક પ્લગિનમાં આ પ્રમાણે લગાવી દઉં છું. ત્યાર પછી જે આપણો વિદ્યાર્થી મિત્રો આ વચ્ચેનો છેડો, એટલે કે આ તમે આકૃતિમાં પણ રિયોસ્ટેટનો તો વચ્ચેનો જેડો છેડો છે એ આ વચ્ચે પર, વચ્ચે એટલે કહેવાય તમારું સ્લાઇડર, એ વચ્ચેનું કહેવાય. તો જે સ્લાઇડર જે છે એ કયા છેડા સાથે કનેક્ટ થયું છે કહેવાય, આ છેડા સાથે. ક્યાં થયું કનેક્ટ કહેવાય, આ છેડા સાથે. તો એની સાથે આ પ્રમાણે હવે હું જરૂરિયાત પ્રમાણે હું જોડી દઉં છું. તો જે પણ તમે અત્યારે વિદ્યાર્થી મિત્રો કેવી રીતના જોડાણ કરવાનું છે એ પણ તમે જોઈ જ શકો છો. આ પ્રમાણે જોડી અને એકવાર આમ ફેરવી દેવાનું અને કનેક્શન બરાબર થઈ ગયેલું હોવા જોઈએ. તો આ પ્રમાણે બધા જે જરૂરી છેડાઓ છે એ આ પ્રમાણે જોડવાના રહે છે. તો જે પણ તમે જોઈ શકો, હવે છેલ્લે આપણે કયા બેટરીના 2 છેડા જોડવાના છે, તો બેટરીનો લાલ લાલમાં તમે નાખી દેશો, તો આ પ્રમાણે બેટરીનો છેડો જોડવાનો અને આ પ્રમાણે તમારો કાળો છેડો. તો આ બંને છેડા જે બેટરીના જેવા છેડા છે એ પણ હવે આપણા જોડાઈ ગયા. તો આ પ્રમાણે વિદ્યુતના બધા જે વિદ્યુતીય ઉપકરણો છે, એટલે કે વોલ્ટમીટર, એમીટર, રિયોસ્ટેટ, બેટરી એલિમિનેટર, આ બધા ઉપકરણો આપણે હવે અત્યારે જોડાઈ ગયા છે. અને આમ જોડાયા બાદ આપણે જે તે અત્યારે આપણા પાસે જે બેટરી એલિમિટર છે એનું કનેક્શન આપણે કરવાનું. તો આ બેટરીનું જે આ કનેક્શન છે મેઇન વાયર સાથે કનેક્શન કરવાનું. તો એ કનેક્શન કરતાં પહેલાં આપણે ચેક કરી લેવાનું કે બેટરી એલિમિટરનું આ સ્વિચ જે છે ઓફ છે, અત્યારે આ સ્વિચ ઓફ છે. એ જ રીતે આ જે કળ જે છે એ પણ તમારી બહાર કાઢી નાખી લેવા જોઈએ, એટલે કે વિદ્યુત પ્રવાહ વહી શકે ના હોવા જોઈએ. તો હવે આપણે આ કનેક્શનને આપણા ઘરેનો જે લાઇટનો સપ્લાય આવે છે, એટલે કે ઘરનું જે આવું લાઇટનું બોર્ડ હોય તેની અંદર હવે આ પ્રમાણે હવે નાખવાનું રહેશે. તો જે હવે અત્યારે આપણે આ પ્રમાણે પ્લગઇન હું નાખી દઉં છું, તો જે માટે કનેક્શનમાં આ પ્રમાણે બરાબર ફિટ કરી દેવાનું. અને ફિટ કરી દીધા પછી આપણે આ કનેક્શનની આ લાઇટ સ્વિચ ચાલુ કરીએ. સ્વિચ ચાલુ કર્યા બાદ આ મેઇન વાયરની સ્વિચ ચાલુ કર્યા બાદ બેટરી એલિમિનેટરની સ્વિચ અહીંયા ચાલુ કરવાની ટ્રાય કરવાની. તો જો ચાલુ કરીએ અને આ ઇન્ડિકેટર લાઇટ બતાવે તો એનો મતલબ કે અત્યારે બેટરી એલિમિનેટરમાં લાઇટ આવી ગઈ છે. જો આ ઇન્ડિકેટર લાઇટના બતાવતું હોય તો આ કનેક્શન એકવાર બરાબર સારી રીતે એકવાર ચેક કરી જુઓ, ઘરે પાવર છે કે નહીં એ પણ એકવાર તમે ચેક કરી શકો છો. તો આ પ્રમાણે કનેક્શન ચાલુ કર્યા બાદ તમારે આગળના પરિપથને વિદ્યુતમાં જોડવાનું છે. તો જે હવે આપણે એકવાર શરૂ કરીએ, તો આ વિદ્યુતનો જે આપણે પ્રયોગ કરીએ છીએ એમાં અજ્ઞાત અવરોધ આરનું મૂલ્ય શોધીએ છીએ, જેથી આ અવરોધમાંથી વધારે સમય સુધી વિદ્યુત પ્રવાહ જો પસાર થવા દેવામાં આવે
તો એ અવરોધ શું થાય છે, ગરમ થાય છે. અને અવરોધ જો ગરમ થાય તો એનું મૂલ્ય બદલાય છે, જે આપણે થિયરીમાં પણ ભણી ગયા છે કે અવરોધકતાનો તાપમાન પર આધારનો ટોપિક આપણે ભણ્યા છે. તો દરેક વાર આપણે ઓછામાં ઓછું એક રીડિંગ લઈ અને થોડી વાર માટે આ બેટરી એલિમિનેટર બંધ કરી દઈશું અને અવરોધને ઠંડો થવા દઈશું. ત્યાર પછી ફરી એકથી બે રીડિંગ લઈને પાછો આ અવરોધને ઠંડો પડવા દેવાનો બેટરી એલિમિનેટર બંધ કરીને, અને થોડા સમય બાદ એટલે અંદાજે 10-20 મિનિટ બાદ ફરીથી પાછા બીજા બે રીડિંગ લેવાના. પરંતુ વધારે લાંબો સમય સુધી કે એક જ સાથે ઘણા બધા રીડિંગ લઈ લઈએ એવું કરવાનું નથી. જો એ પ્રમાણે તમે કરવા જાઓ તો તમારો જે આપણે આલેખ દોર્યો છે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ વિદ્યુત પ્રવાહવાળો, તો એ આલેખ તમને વધુ ચોકસાઈવાળો મળશે નહીં અને તમારા બધા રીડિંગ ખોટા થશે, તમારે પ્રયોગ ફરીથી કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાશે, જેથી આપણે સાવચેતી લઈશું. પછી ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવી જેવી બાબત છે કે અત્યારે જ્યારે પણ વિદ્યુતના ઉપકરણોને લગતો પ્રયોગ કરતા હોય તો આપણા પગમાં આપણા પગ રખા એટલે કે આપણા ચપ્પલ જે પણ છે એ પહેરેલા હોવા જોઈએ. તો એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ પ્રયોગ હવે શરૂ કરીએ. તો જે કર્ડ બેટરી એલિમિનેટર છે એને અહીંયાથી આ પ્રમાણે ચાલુ કરાય, પછી તમારું જે આ કર્ડ જે છે એને અહીંયા તમે પિન અંદર નાખશો. જેવી પિન નાખો તરત જ તમને આ વોલ્ટમીટર અને એ મીટરના કાંટા પર રીડિંગ દર્શાવવા જોઈએ. તો તમને આ કાંટાના રીડિંગ દેખાય એ પ્રમાણે હવે હું જરૂરી ઉપકરણને એકવાર હું સેટ કરી દઉં છું. જે બિનજરૂરી ઉપકરણો છે એને હું થોડા સાઈડમાં રાખું છું કે જેથી તમને બધાય ઉપકરણો ના દેખાય, પરંતુ જે જરૂરી છે એ માહિતી તમે નોંધી શકો. તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે હવે જોઈ જ શકો છો કે આ વોલ્ટમીટર અને માં કંઈક રીડિંગ અત્યારે દર્શાવી રહ્યું છે. અને હું તમને એકવાર ચેક કરીને પણ દર્શાવી દઉં કે જો હું આ બેટરી એલિમિનેટરને બંધ કરું છું તો આ વોલ્ટમીટર અને મિલિએમીટર એ 0 આવર્તન દર્શાવશે. તો અત્યારે હું આ સ્વિચ બંધ કરી દીધી, કદાચ તમને અવાજ આવતો થશે. તો જ્યારે હું બેટરી એલિમિનેટર આ પ્રમાણે જ્યારે હું બંધ કરી દઉં છું તો એ તમારું રીડિંગ કેટલું બતાવશે, 0 બતાવે છે. વોલ્ટમીટર પણ રીડિંગ 0 બતાવે છે અને મિલિએમીટર પણ તમને અત્યારે રીડિંગ 0 બતાવે છે. તો આપણે જ્યારે પ્રયોગ કરવાનો હોય અને એના રીડિંગ લેવાના હોય ત્યારે આપણે આ પ્રમાણે હવે બેટરી એલિમિનેટરને ચાલુ કરી અને કળ પણ ભરાવી દઈને એના રીડિંગ નોંધવાનો પ્રયત્ન કરીએ. તો હવે આ વોલ્ટમીટર અને મિલિએમીટર પર રીડિંગ કેવી રીતના જોવાના છે જેના વિશેનો પણ હું તમને વિડીયો અપલોડ કરેલો જ છે, જે પણ તમે એકવાર જોઈ જ લેજો જેથી તમને બહુ સરળતા રહે. તો આપણે આ જે વોલ્ટમીટર જે છે એના પર અલગ અલગ વોલ્ટેજ આપણે નોંધીશું. અલગ અલગ વોલ્ટેજનો મારો મતલબ એવો થાય છે અહીંયા કે જો બે આખા અહીંયાથી 0 થી 2 છે તો દરેક કાપાનું માપ કેટલું થશે, 0.2. તો આ પ્રમાણે 0.2, 0.4, 0.6, 0.8, પછી 1 એક પછી આવે 1.2, 1.4, 1.6, 1.8 અને 2. એ જ રીતે 2.2, 2.4, 2.6 આ પ્રમાણેના રીડિંગો તમે નોંધી શકો. એ જ રીતે 2 થી ઉપરના પણ બધા જ જેટલે પણ શક્ય બને એટલા આપણે આ પ્રમાણે અહીંયા રીડિંગો નોંધવાનો પ્રયાસ કરીએ. અને એ જ રીતે આ મિલિએમીટર જો અહીંયા વોલ્ટમીટર આપણે જે રીડિંગ દર્શાવે છે, ધારો કે અત્યારે અહીંયા 2નું રીડિંગ દર્શાવે છે તો એના આધારે મિલિએમીટર કેટલાનું દર્શાવે છે, 90નું, એ નોંધવાનું આપણે રહેતું હોય છે. તો જે તમે અહીંયા જોઈ શકો છો 0 મિલિએમીટર અત્યારે, પછી ત્યાર પછી એક કાપો થાય તો કેટલો થશે, 10 મિલિએમીટર, બીજા કાપા પર 20 મિલિએમીટર, અને આ પ્રમાણે વચ્ચે જો જઈએ તો 50 મિલિએમીટર, 60, 70, 80, 90, પછી 100 પછી 110, 120, 130 આ પ્રમાણેના તમારા અહીંયા કાપા પરના મૂલ્યાંકનો તમે મેળવવાના છે. તો કરીએ તો સૌથી પહેલું જ આપણે રીડિંગ અત્યારે પ્રયાસ કરીએ કે આપણે 0.2 પર લાવી શકીએ. તો જે માટે આ જે રિવોસ્ટેટનું સ્લાઇડર જે છે એને તમારે આગળ કે પાછળ તરફ જરૂરિયાત પ્રમાણે ખસાવવાનું રહેતું હોય. તો અત્યારે હું રિવોસ્ટેટને પહેલાં તો પાછળ તરફ ખસાવું છું. તો જો પાછળ તરફ ખસાવું તો તમે જોઈ જ શકો છો કે વોલ્ટમીટર અને મિલિએમીટર આ પ્રમાણે રીડિંગ એના દર્શાવશે. તો જે અહીંયા મેં સ્લાઇડરને અત્યારે ખસાવું છું અને તમે એમાં કેવો ફેરફાર થાય છે તે તમે જોઈ શકો છો. જો નીચે તરફ લાવો છું તો વોલ્ટમીટર અને મિલિએમીટરના રીડિંગ નીચે તરફ 0 થાય છે. જો ઉપર તરફ આ પ્રમાણે લઈ જાઉં છું તો વોલ્ટમીટર અને મિલિએમીટરમાં વિદ્યુત પ્રવાહ વધે છે અને એના રીડિંગ પણ જોઈ શકો છો. તો આ પ્રમાણે એના રીડિંગ આપણે નોંધીએ.
હવે સૌથી પહેલાં આપણે પહેલાં આપણા પર વોલ્ટમીટરને સેટ કરવાનું, તો જેમાં તમે જોઈ શકો કે હું એ વોલ્ટમીટરને એના પહેલાં કાપા પર સેટ કરું છું. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારું જે વોલ્ટમીટરનો કાંટો છે એ કાપા પર છે. તો આ પ્રમાણે વોલ્ટમીટરનો કાંટો જે છે એ પહેલાં કાપા પર રાખ્યા બાદ મિલીએમીટરનો પ્રવાહ પણ અહીંયા કેટલો બતાવે છે? 0 જેટલો કંઈક બતાવે.